FM 95 રેડિયો 1 પર તમારી સાથે હું છું પૂજા, અને વાચિકમમાં આજે એક નવી વાર્તા વાંચવા જઈ રહી છું આપના માટે. એક ટૂંકી વાર્તા ધૂમકેતુની, એટલે કે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીની વાર્તા, જેનું નામ છે પરિવર્તન. વાર્તા કંઈક આ પ્રમાણે છે. 7:05 પોતાની નાનકડી ઓરડીમાં સવારના 7 વાગ્યે જ્યારે કિશોરીલાલ ચા કરવા બેઠો ત્યારે એની આંખમાંથી આંસુ નીકળી પડ્યા. ચા કરવાનો એને અનુભવ બિલકુલ નહીં, અને એમાં ચૂલાનો ધુમાડો આખી ઓરડીમાં ભરાઈ જતા એની આંખ આંસુઓથી છલકાઈ ગઈ, અને એમાં ઘર સાંભળતા બંને પ્રકારના આંસુઓ ભેગા થઈને વહેવા લાગ્યા. એટલામાં બહારથી છાપાવાળાએ છાપું બોલીને બહાર રસ્તા ઉપર પડતા બારણાની તળમાંથી છાપું ફેંક્યું. કિશોરીલાલે છાપું લીધું, એમાં પહેલા જ પાના ઉપરની મોટી જાહેર ખબર વાંચી અને તે મનમાં ને મનમાં ધૂંધવાઈ ઉઠ્યો. મોટેથી મનમાં આવેશ ભર્યો એનો સંવાદ ચાલ્યો. આવતો રહે ભાઈ, આવતો રહે, આવતો રહે, તને કોઈ લડશે નહીં, પૈસા જોઈતા હોય તો મંગાવજે. હવે તમ તમારે જાહેર ખબરો આપ્યા કરો, ભાઈ હવે આવી રહ્યો, આવવા માટે ભાગે એ બીજા, ભાઈ આવવાનો નથી, કાં તો આ પાર ને કાં તો પેલે પાર, એ સંકલ્પ કરીને જ હું નીકળ્યો છું. જે થવું હોય તે ભલે થાય, આખો દિવસ બસ કચકચ ને ટકટક, આ તે આમ ન કર્યું ને આ તેમ ન મૂક્યું, આ રહી ગયું ને તે રહી ગયું. અરે બે પળી દૂધ ઢોળાણું એમાં તો 3 ધોલ પડી, 2 પળી દૂધની 2 ધોલ પણ નહીં, 3 ધોલ બાપાએ લગાવી દીધી, અને એ ઓછી હોય તેમ મારા પીટિયા દેખતો નથી, મોંઘા ભાવનું દૂધ ઢોળે છે તે, એમ કહીને માએ પણ 1 ધોલ વધુ દઈ દીધી. તો હવે ભલે એ જાહેર ખબરો આપ્યા કરે, જવાબ વાળે એ જુદા. કિશોર કિશોરીલાલ પોતાને ઘેરથી ભાગ્યો હતો, અને એના મનમાં એવો નિશ્ચય એણે કર્યો હતો કે હવે તો ભણી ગણીને બેરિસ્ટર થઈને જ બાપને મળવું અને એને દેખાડી દેવું. અહીંયા આ અજાણ્યા શહેરમાં એ 1-2 દિવસ તો ભટક્યો, છેવટે આ નાનકડી 7:05 ઓરડી મળી ગઈ. એમાં એણે પોતાની ઘડિયાળ ને વીંટી વેચીને જરૂર જોગ સામાન પણ વસાવી લીધો હતો. આજે 8-10 દિવસ પછી પહેલવહેલો એ ચા કરવા બેઠો ત્યાં ઓરડી આખી ધુમાડાથી ભરાઈ ગઈ ને ઘર પણ સાંભળ્યું. બંનેના ભેગા આંસુ વહી રહ્યા હતા, પણ એનો સ્વભાવ અનેક રીતે ગણો તો જક્કી અને બીજી રીતે ગણો તો અડગ આગ્રહી, એટલે છાપામાં પોતાને માટે કેવા બધા ઘેરેની રાહ જુએ છે ને બાપા રડે છે ને માએ ખાધું નથી ને એવું એવું બધું વાંચીને એના કિશોર દિલમાંથી પ્રત્યાઘાતો આ ઉઠ્યા કે હવે તો આ પાર કે પેલે પાર, બાકી ઘરે જવું જ નથી ને એ દિશામાં પગ પણ માંડવો નથી, થવું હોય તે ભલે થાય. છાપાને એક બાજુ રાખી દઈને એ પાછો પોતાના ચા કરવાના કામમાં લાગી ગયો. આંસુ તો હજી પણ વહેતા હતા, પણ હવે એ ધુમાડાના જ હતા એમ કહી શકાય. આમ કિશોરીલાલનો એક યુવાન પોતાનું ઘર છોડીને ભાગી ગયો છે. કારણ એ જ સર્વસામાન્ય, મા બાપ સાથેની નાનકડી તકરાર. પણ હવે આ વાર્તામાં આગળ શું થાય છે? શું કિશોરીલાલ ખરેખર ભણી ગણીને મોટો બેરિસ્ટર બનીને જ પોતાના ઘરે જશે, કે મા બાપ કિશોરીલાલને શોધવામાં સફળ રહેશે? આગળ શું થશે જાણવા માટે સાંભળતા રહો વાચિકમ, ઓન્લી ઓન FM 95 રેડિયો 100% રેટ્રો. FM 95 રેડિયો 1 ટ્યુન ઇન કર્યું છે તમે, તમારી સાથે હું છું પૂજા, અને આપના માટે આજે વાંચી રહી છું શ્રી ધૂમકેતુની ટૂંકી વાર્તા પરિવર્તન, જે માત્ર આજના 1 દિવસ માટેની વાર્તા છે. અત્યાર સુધી આપણે જોયું આ વાર્તામાં કે કિશોરીલાલ નામનો એક કિશોર પોતાના ઘરેથી મા બાપ સાથેની કટકટથી કંટાળીને ઘર છોડીને ભાગી ગયો છે. 8-10 દિવસે એ કોઈ બીજા શહેરમાં જ્યાં રોકાયો છે ત્યાં આગળ છાપામાં પોતાના નામની જાહેરાત વાંચી અને મનમાં દ્રઢ નિશ્ચય કરે છે કે હવે તો આ પાર કે પેલે પાર ઘરે જવું જ નથી, અને એમ ચા બનાવવાના કામમાં ગૂંથાઈ જાય છે. હવે આગળ એણે પાણી ઉકળતું જોઈને એમાં ખાંડ નાખવા માટે ડબલું ઉઘાડ્યું. ત્યાં એના ફળી તરફના બારણામાં કોઈ આવીને ઊભું રહ્યું. કિશોરીલાલે ઊંચી દ્રષ્ટિ કરી. આવનાર પાસે રહેનારો એનો પાડોશી હતો, તે ક્યાંક નોકરી કરતો હતો. કિશોરીલાલ એને હંમેશા 10:30 તૈયાર થઈને જતો જોતો, પણ હજી કોઈ દિવસ એમના વચ્ચે કોઈ વાતચીતનો વ્યવહાર એમ ચાલ્યો નહોતો, એટલે કિશોરીલાલ અત્યારમાં એને જોઈને નવાઈ પામ્યો. એ કંઈક દેવા આવ્યો હતો. એટલામાં આવનારે હાથમાં એક નાનકડી લોટી હતી એ ત્યાં મૂકી અને કહ્યું, આમાં ચા છે તમારે માટે, શું નામ તમારું?
કિશોરીલાલ, ત્યારે તમારે અત્યારમાં ચૂલાની વેટ કરવી નહીં, અમારી ચા અત્યારે જ થતી હોય છે, એમાં તમારો એક પ્યાલો વધારે લ્યો આ. ના ના, પણ મારી ચા તો તૈયાર થઈ ગઈ છે, તો એક વધારે લેજો. પણ કાલથી ન લાવતા. એમ નહીં, કાલથી હવે તમે ચાની ઉઠબેસ ન કરતા, અત્યારે અમારી થાય છે તેમાં તમારી પણ મુકાઈ જશે, લ્યો આ. અને હા, બીજું, તમે અહીં ભણવા આવ્યા છો? એકલા જ છો? ક્યાંના છો તમે? કિશોરીલાલે એના જવાબ કંઈ બહુ સ્પષ્ટ ન થાય તેમ આપ્યા. આવનારને એટલું લાગ્યું કે છોકરો લાગે છે જરાક થોડા બોલો ને બહુ હળે મળે નહીં તેવો, પણ જતા જતા એ વધારે આગ્રહથી કહેતો ગયો, હવે તમે કાલે ચાની વેટ કરતા નહીં હો, ચાના વખતે ચા આવી જ જશે. પણ તો હું જ લઈ જઈશ. ના ના, એ તો હું જ પહોંચાડવા આવીશ, 10 ડગલા માંડ છે, એ રીતે તમારી ઓરડીમાં નજર નાખી લેવાય, કંઈ જોઈતું કરાવતું હોય તમારે એ કોણ સગું હોય. કિશોરીલાલે ચા લીધીને એ પીવા બેઠો, પણ એના મનમાં આ માણસે અકારણ ઉઠાવેલી સેવાએ ઘણી ભારે અસર કરી. એને થયું, આ માણસ ભણનારા પ્રત્યે કોમળ દિલ ધરાવે છે, આવી કોમળતા એણે પહેલવહેલી વાર જોઈ. આમ ઘરેથી ભાગેલા કિશોરીલાલના એક અજાણ્યા પાડોશીએ સ્વેચ્છાએ જ કિશોરીલાલની ચાની જવાબદારી ઉપાડી લીધી છે. કદાચ પોતાના પ્રત્યેનું આટલું સારું વર્તન, આટલું કોમળ વર્તન કિશોરીલાલે પહેલી વાર જોયું છે, અને એટલે જ એને ન સમજી શક્યા હોય એવી લાગણી અનુભવે છે. આ વાર્તામાં આગળ શું થાય છે એ જાણવા માટે સાંભળતા રહો વાચિકમ, ઓનલી ઓન FM 95 Radio 1, 100% રેટ્રો. FM 95 Radio 1 પર તમારી સાથે હું છું પૂજા, અને વાચિકમ સાંભળી રહ્યા છો તમે, જેમાં આજે હું આપના માટે એક ટૂંકી વાર્તા વાંચી રહી છું શ્રી ધૂમકેતુની. વાર્તાનું નામ છે પરિવર્તન. જ્યાં અત્યાર સુધી આપણે જોયું કે કિશોરીલાલ નામનો એક યુવાન પોતાના ઘરે માતા પિતા સાથે લડાઈ કરીને ભાગી ગયો છે, અને એણે મનમાં નક્કી કર્યું છે કે હવે પોતે પોતાના પગ પર ઊભો થઈ ભણી ગણીને બેરિસ્ટર બનીને જ પોતાના મા બાપને મળશે. આ કિશોરીલાલ જ્યાં રોકાયો છે ત્યાં એમના એક પાડોશીએ સ્વેચ્છાએ જ કિશોરીલાલની ચા પાણીની જવાબદારી પોતાના માથે ઉઠાવી છે, અને આમ દિવસો આગળ વધતા જાય છે. હવે આગળ કિશોરીલાલને અહીં સ્થિર થયા હવે તો ઠીક સમય થઈ ગયો છે. તે પોતાની રસોઈ પણ પોતે કરી લે છે. એક ઠેકાણે ટ્યુશન જેવું મળી ગયું હતું, ને થોડાક પૈસા એની પાસે હતા, એમાંથી એ બહુ સંભાળપૂર્વક ધીમે ધીમે પોતાનું ગાડું ગબડાવે જતો હતો. પણ એના સ્વભાવમાં અતડાઈ બહુ હતી, કોઈ સાથે હળવું મળવું નહીં, કોઈનામાં ખાસ રસ કે વિશ્વાસ નહીં. ઘર તરફના તંગ વાતાવરણમાંથી એણે પ્રાપ્ત કરેલી એ હવા હજી પણ ચાલુ જ રહી હતી. એક વખત છાપું આવ્યું, તેણે નજર નાખી, પેલી જાહેર ખબર એક વધુ વખત પ્રગટ થયેલી મોટા અક્ષરે, તેના ઉપર એની દ્રષ્ટિ ગઈ, અને એ કંઈક ગુસ્સામાં, કંઈક ધૂંધવાટમાં જરાક મોટેથી બોલ્યો, હવે ભલે ને ગમે તેટલી જાહેર ખબર આપે, જવાબ વાળે એ બીજા. પણ એના શબ્દો, જરાક મોટેથી બોલાયેલા શબ્દો બહાર નીકળ્યા ન નીકળ્યા એ જ વખતે એના પાડોશી હરિપ્રસાદભાઈને એટલામાં ચાની લોટી લઈને હંમેશના નિયમ પ્રમાણે ત્યાં બારણે ઉભેલા એણે જોયા. હરિપ્રસાદભાઈએ શબ્દો સાંભળ્યા હતા, અને કિશોરીલાલની નજર છાપા ઉપર હતી એ પણ એમણે જોયું હતું, એટલે એમને તરત મનમાં આવી ગયું, આ કિશોરીલાલ કહો ના કહો પણ ક્યાંકથી ભાગ્યો લાગે છે. તે પહેલા એણે કિશોરીલાલની વાત મેળવવા 2-4 વખત પ્રયત્ન તો કર્યા હતા, પણ એમાંથી આટલો જ સાર એને મળ્યો હતો કે આ છોકરાને કોઈ કહેતા કોઈ નથી, મા બાપ મરી ગયા છે, દૂરના એક ફોઈ છે તે માંડ પોતાનું પેટિયું કાઢે છે, બીજા કોઈ સગા છે નહીં. આ વાત એમણે માની પણ લીધી હતી, પણ આજે આ છાપું, કિશોરીલાલ, એની છાપા ઉપરની નજર, એનો ચહેરો, પોતાની હાજરીથી જરાક થયેલો એને ગભરાટ, એ બધું જોઈને એમણે અનુમાન કર્યું, છોકરાની વાત કંઈક ઊંડાણમાં છે, પણ શું ઊંડાણ છે તે સમજ્યા નહીં. એણે તો ત્યાં ચાની લોટી મૂકી અને હંમેશની માફક 1-2 વાતો, આજે શું રાંધવાના છો, કેમ ચાલે છે ભણવામાં, પછી બીજું ટ્યુશન મળ્યું ક્યાંય, એક છે તે હું તમને પછી કહીશ, એવી એવી વાતો કરીને એ ગયા. એમણે ઘરે જઈને તરત છાપામાં દ્રષ્ટિ કરી, પહેલા પત્તા ઉપર એમની નજર ગઈ અને એ ત્યાં સ્થિર થઈ ગઈ. એમને થયું, કદાચ આ જાહેર ખબર
भाई हवे तो आवतो रहे, ए आ छोकरा संबंधे ज होय, ते विचार में पड़ी गया। सीधी रीते किशोरीलाल ने पूछे तो ए नामुकर ज जाय, एवो एनो स्वभाव हतो, ए एमणे जोई लीधुं हतुं। पण आ जाहेर खबर वाँचता ने किशोरीलाल नी आजनी वात सांभळता ए पोते ज द्रवित थई गया होय एम एमने लाग्युं। એમની આંખમાં આંસુ આવી ગયા અને બરાબર એ જ વખતે એમના વહુ લલિતાબહેન એમને કંઈક પૂછવા માટે આવી ચડ્યા। હરિપ્રસાદભાઈની આંખમાં આંસુ જોતા એ બારણામાં જ થંભી ગયા। હરિપ્રસાદભાઈએ તો તરત ઉતાવળે સ્વસ્થતા મેળવી લીધી, પણ એમના આંસુ લલિતાબહેને જોઈ લીધા હતા। તેમણે અચાનક સીધી રીતે જ પૂછ્યું, એવું શું છે છાપામાં કે તમારી આંખમાં આંસુ આવી ગયા? આમ આખરે કિશોરીલાલ ઘરેથી ભાગીને આવ્યો છે એવી વાત એમના પડોશી હરિપ્રસાદભાઈને ખબર પડી જ ગઈ। પણ પોતાના ઘરે જઈને હરિપ્રસાદભાઈએ જ્યારે છાપામાં આ જાહેર ખબર વાંચી ત્યારે એમની આંખોમાં આંસુ આવવાનું કારણ શું હોઈ શકે? હવે હરિપ્રસાદભાઈ એમના પત્નીથી શું આ વાત છુપાવી શકશે? આ વાર્તામાં આગળ શું થશે જાણવા માટે સાંભળતા રહો વાચિકમ, ઓનલી ઓન એફએમ 95 રેડિયો 100% રેટ્રો। એફએમ 95 રેડિયો 1 ટ્યુન ઇન કર્યું છે તમે, તમારી સાથે હું છું પૂજા, અને વાચિકમ સાંભળી રહ્યા છો તમે, જ્યાં આજે હું આપના માટે વાંચી રહી છું શ્રી ધૂમકેતુની ટૂંકી વાર્તા પરિવર્તન। વાર્તામાં અત્યાર સુધી આપણે જોયું કે કિશોરીલાલના પાડોશી હરિપ્રસાદભાઈ, કે જે દરરોજ કિશોરીલાલને ચા આપવા આવે છે, એમને આજે કિશોરીલાલના વર્તન પરથી એવી ખબર પડી છે કે કિશોરીલાલ ઘરેથી ભાગી ગયા છે। આ મતલબની જાહેર ખબર એમણે પોતાના ઘરે આવીને પોતાના છાપામાં પણ વાંચી, અને આ વાંચતાની સાથે જ એમની આંખમાં આંસુ આવી ગયા, જે હરિપ્રસાદભાઈના પત્ની લલિતાબહેને જોઈ લીધા। હવે આગળ એમના આંસુ લલિતાબહેને જોઈ લીધા, તેમણે અચાનક સીધી રીતે જ પૂછ્યું, એવું તો શું છે છાપામાં કે તમારી આંખમાં આંસુ આવી ગયા? આપણી જ વાત જાણે, હરિપ્રસાદ વધુ બોલી શક્યા નહીં। એમણે છાપું જ સામે ધર્યું ને પેલી જાહેર ખબર ઉપર મૂંગા મૂંગા આંગળી ફેરવી। લલિતાબહેન પણ એ વાંચીને ભૂતકાળની વાત સાંભળતા ગદગદ થઈ ગયા। એમનો 16-17 વર્ષનો એકનો એક દીકરો આ પ્રમાણે જ વર્ષો પહેલા અદૃશ્ય થઈ ગયો હતો। ગમે તેટલો પ્રયત્ન કર્યો પણ પછી એનો પત્તો ન લાગ્યો। જાહેર ખબરો પણ આપી પણ કંઈ સમાચાર ન આવ્યા। આજની જાહેર ખબરે આજે ભૂતકાળ તાજો કરી દીધો। બંને ઘડીભર અવાક બનીને ત્યાં ધરતી ઉપર આંસુ સારતા જોઈ રહ્યા। પણ ત્યાર પછી કિશોરીલાલને શંકા પડી ગઈ કે પોતાની વાત આ હરિપ્રસાદભાઈ જાણી ગયા લાગે છે કે ગમે તેમ, પણ એક દિવસ એણે અચાનક જ પોતાની ઓરડી ફેરવી નાખી અને એ ક્યાંક બીજે રહેવા ચાલ્યો ગયો। હવે લલિતાબેન વારંવાર હરિપ્રસાદભાઈને પૂછતા રહેતા, કિશોરીલાલના કંઈ વાવડ, ક્યાં રહેવા ગયો છે, કોઈ પત્તો ખરો? અરે ગયો હશે ગમે ત્યાં, આપણે બધાની ક્યાં સંભાળ રાખવા બેસીએ? આ તો પડખે રહેતો હતો એટલે આપણે ચા પહોંચાડતા હતા। છોકરો બહુ ઊંડો લાગે છે। ઊંડો તો શું, બિચારો થાકી ગયો છે ને હવે કોણ જાણે એને મનમાં શું ગભરાટ છે। એનો પગ પણ એ દિશામાં હવે વધતો નથી, પણ ત્યારે જવું હોય પાછું તો કોણે રોક્યો છે? પણ ઊંડો છે અને હઠીલો પણ છે, એણે તો વાત સૂઝવા જ નથી દીધી। મેં જાહેર ખબરનું જાણ્યા પછી એક બે વખત પૂછ્યું પણ ખરું, પણ એ તો વાત ટાળી નાખે એટલો બધો અતડો છે। છોકરા કોને કહે, હઠે ચડે એ પછી ઠેકાણે આવતા વાર લાગે, પણ પત્તો તો મેળવજો। આપણે એક વખત એને એની મા પાસે પાછો, લલિતાબેન વધુ બોલી શક્યા નહીં। એમનો અવાજ ધીમો શોક ઘેરો બની ગયો। એના મનમાં તો હવે સતત આ એક જ વાત જાણે ચાલી રહી હતી, એની મા બિચારી કેટલું ઝૂરતી હશે, કેવી રાહ જોતી હશે, કેવા રાત્રિના ઉજાગરા ખેંચતી હશે, અને પોતાનો એવો સ્વાનુભાવ એમના હૃદયને કરુણતાથી ભારોભાર ભરી દેતો, પોતે પોતાના છોકરા માટે કેટલું ઝૂરી હતી એ યાદ આવતા આ બીજી અણજાણ માતાને જાણે એ પ્રત્યક્ષ જોતી હોય તેમ દ્રવી જતી હતી। પણ કિશોરીલાલ ક્યાં હતો એનો હજી પત્તો મળ્યો નહોતો, પણ જેવો એ પત્તો મળ્યો કે તરત જ એક દિવસે પોતે જ ચાની લોટી લઈને સવારમાં ત્યાં જવા નીકળી।
એ ત્યાં પહોંચી ત્યારે કિશોરીલાલની ઓરડી બંધ લાગી. એણે બહારથી ટકોરા કર્યા, અંદરથી કાંઈ જવાબ મળ્યો નહીં. એ થોડી વાર થોભી, પછી એણે ફરીથી ટકોરા માર્યા. જવાબમાં કિશોરીલાલે બહારનું તો ઉઘાડ્યું, પણ એના અસ્વસ્થ શરીરે એ માંડ માંડ ત્યાં ઊભો રહી શક્યો. લલિતાબેન અંદર આવ્યા. એમણે ઓરડીમાં ચારે તરફ જોયું. કિશોરીલાલ બે ત્રણ દિવસથી માંદો હોય તેમ લાગ્યું. ઠામણા રમણ ભમણ પડ્યા હતા. કિશોરીલાલ બહારનું ખોલીને પાછો અંદર પથારીમાં આવી ગયો. લલિતાબેન એની પથારી પાસે જઈને બેઠા. પ્રેમથી એના કપાળ ઉપર હાથ મૂક્યો. શાંતિથી, જાણે પોતાનો જ છોકરો માંદો હોય તેમ તેમણે કહ્યું, ભાઈ કિશોરીલાલ, શું જણાય છે? તાવ હતો? તેમને કહેવરાવ્યું પણ નહીં? આપણે એવી ઓળખાણ તો થઈ છે. આમ આખરે લલિતાબેને કિશોરીલાલનું નવું સરનામું શોધી જ લીધું છે, અને આજે સવારે ચાની લોટી લઈ અને કિશોરીલાલને મળવા પણ પહોંચી ગયા છે. તો હવે આ વાર્તામાં આગળ શું થાય છે એ જાણવું બહુ રસપ્રદ થઈ રહેશે. જાણવા માટે સાંભળતા રહો વાચિકમ, ઓનલી ઓન FM 95 રેડિયો 1, 100% રેટ્રો. FM 95 રેડિયો 1 ટ્યુન ઇન કર્યું છે તમે. તમારી સાથે હું છું પૂજા, અને વાચિકમમાં આપના માટે વાંચી રહી છું શ્રી ધૂમકેતુની ટૂંકી વાર્તા, પરિવર્તન. વાર્તામાં અત્યાર સુધી આપણે જોયું કે કિશોરીલાલ, કે જેણે ઓરડી બદલી નાખી હતી, લલિતાબેને એનું નવું સરનામું પણ શોધી નાખ્યું, અને આજે એ સવારે ચા લઈ અને કિશોરીલાલના ઘરે પહોંચી ગયા છે. જોયું તો કિશોરીલાલ ખૂબ માંદો છે. હવે આગળ લલિતાબેન એની પથારી પાસે બેઠા, પ્રેમથી એના કપાળ ઉપર હાથ મૂક્યો. શાંતિથી, જાણે પોતાનો જ છોકરો માંદો હોય તેમ તેણે કહ્યું, ભાઈ કિશોરીલાલ, શું જણાય છે? તાવ હતો? તેમને કહેવરાવ્યું પણ નહીં? આપણે એવી ઓળખાણ તો થઈ છે. અરે, આ તો સહેજ અમસ્તો, પણ તું એકલો છે ભાઈ. તેમને કહેવરાવ્યું હોત તો હું આટો મારી ન જાત. આ ચા તારા માટે લાવી છું, લે, હું કાઢી આપું છું, ને આજ હવે હું તને રાંધી પણ દઈશ. તું મફતનો ઉઠબેસ ન કરતો, શરીર કેટલું લેવાઈ ગયું છે. કિશોરીલાલને પહેલી જ વખત મળેલા વાતાવરણે એના હૃદયમાં એક પ્રકારની શાંત નરમ લહેરી ફેલાવી દીધી. એ પોતાની હવામાંથી જાણે બહાર આવ્યો. કુમળા દિલે કુમળું દિલ જાગ્રત કરી. લલિતાબહેને એના દિલને વધુ સ્પર્શવા પોતાની જ જાણે વાત આદરી, ભાઈ તને જોઈને મને મારો દીકરો યાદ આવે છે. અમે 16-17 વર્ષ પહેલા આ જ પ્રમાણે એને ખોયો છે. નાનકડી વાતમાંથી મોટી વાત થઈ ગઈ, એટલું જ દૂધ ઢળ્યું, એટલી જ વાત. અને ભાઈ, મેં એને ખોયો, એનો પત્તો ન મળ્યો, તે ન જ મળ્યો. રોઈને બેઠા રહ્યા ભાઈ. તારી માના દિલમાં પણ તું સાંભર ભાઈ, શુંનું શું થતું હશે એને. મારી વાત સાંભળીને તો હું તને મળવા આવી છું, એટલા માટે બેટા કે મા બાપના શબ્દો કર્કશ હોય છે, પણ દિલ કઈ કર્કશ હોય છે? એક જરા જેટલો તું વિચાર કર, એમના દિલમાં શું થતું હશે, એમને દુઃખ કેટલું થતું હશે. લલિતાની વાતની એવી તો અસર થઈ ગઈ કે કિશોરીલાલની આંખમાંથી શાંત આંસુ ટપકવા લાગ્યા. તારા મા બાપ ક્યાં છે બેટા? કોણ છે? ને તું કેમ ભાગ્યો છે? આવો કોઈ જ પ્રશ્ન ન કરતા લલિતાબેને એકદમ સીધી જ વાત ઉપાડી. ભાઈ, તું ચાલ મારી સાથે, ચાલ, મારે તારી માને મળવું છે. પણ ક્યાં? તું કહે ત્યાં દીકરા, તારે ઘેર, મારે તારા ઘેર આવવું છે. પોતાની માના ખોળામાં માથું મૂકતો હોય એમ કિશોરીલાલે લલિતાબહેનના ખોળામાં માથું મૂકતા ધીમેથી કહ્યું, માં, હવે તો તમે જ મારી માં છો, મારે ઘર ક્યાં છે? ના ભાઈ ના, તારી માં એ તારી રાહ જુએ છે, મને ખબર છે. તારે પણ ઘર છે, માં પણ છે, મારે આ કરવું જ પડે તેમ છે ભાઈ. તો જ મેં મારી મૂર્ખાઈમાં જે મારો દીકરો ગુમાવ્યો છે તેનું પ્રાયશ્ચિત થઈ જાય. આપણે ક્યારે જવું છે ભાઈ? કિશોરીલાલના દિલમાં હવે આ શબ્દોએ જાણે એને માની નવી જ મૂર્તિ ઊભી કરી હોય તેમ તે ધીમેથી બોલ્યો, આપણે આજે જ જઈએ. ક્યાં જઈશું? ટિકિટ મંગાવવી પડશે ને?
કિશોરીલાલે હવે ગામનું નામ આપ્યું અને લલિતાબહેન ચોંકી ગયા. અકસ્માત પોતાના જ પિયરનું ગામ નીકળતું હતું. એણે ધીમેથી કિશોરીલાલના માથામાં હાથ ફેરવતા કહ્યું, બેટા, ત્યારે તો તું મારો પણ દીકરો છે, હું પણ ત્યાંની જ છું. ચાલ, એ બહાને મારા પિયર હું આંટો મારી આવીશ. આપણે હવે ઘરે જઈએ, ત્યાંથી બંદોબસ્ત કરી લઈશું. કિશોરીલાલના આંખમાં આ પ્રેમ હવાએ વધુ ને વધુ આંસુ આણ્યા. આમ અહીંયા આ વાર્તા પૂરી થાય છે. એક નવી વાર્તા સાથે આપની સમક્ષ હાજર થઈશ સોમવારે. તો સાંભળવાનું ચૂકતા નહીં વાચિકમ 3-4 ઓન્લી ઓન FM 95 રેડિયો 1 100% રેટ્રો.